राजकोट जिल्लाना खांभा विस्तारमां आवेला इंडस्ट्रीयल एसोसिएशन द्वारा प्रेस कॉन्फरन्सनुं आयोजन करायुं हतुं। लोधिका तालुकामां कृषि बाद उद्योगोमां पण वीजघातथी उद्योगकारो परेशान थई रह्या छे। खांभा इंडस्ट्रीयल विस्तारमां अंदाजीत 200 जेटला नाना मोटा युनिटो आवेला छे। गोल्डन ग्रीन इंडस्ट्रीयल એસોસિએશનના હોદ્દેદારોએ પીજીવીસીએલના અધિકારીઓ પર કર્યા આકરા પ્રહારો અને કહ્યું હતું કે અનેક વખત રજૂઆતો કર્યા છતાં પીજીવીસીએલ કોઈ કામગીરી કરતું નથી। થાંભલામાં વીજ લાઇન જૂની પુરાણી હોવાને કારણે વારંવાર વીજ કાપ આવે છે, જેને કારણે ખાંભા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં માખાવડ રાવકી સહિતના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી વીજ કાપ આવે છે અને તેને કારણે ઉદ્યોગોમાં વારંવાર ટ્રિપિંગ આવે છે અને તેના લીધે જ દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આજે પ્રેસ યોજી રજૂઆત કરવામાં આવી છે, જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું। અમારી સમસ્યાની અંદર અમારું ખાંભા ગોલ્ડન ગ્રીન એસોસિએશન 2017 થી કાર્યરત થઈ ગયેલું છે એસોસિએશન। અત્યારે એની અંદર લગભગ 200-250 કારખાના એક્ટિવ છે, જેના 100 KVR થી માંડીને 50 KVR લગીના 200 કારખાના એક્ટિવ છે। મેટોડા અને સાપરની અંદર રેગ્યુલર લાઇટનું કનેક્શન રેગ્યુલર મળે છે, પણ અમારો દિવસમાં 1-5 વાર ટ્રિપિંગ આવે છે અને વધારે વધારે ટ્રિપિંગ આવવાથી અમારા કારખાનેદારોને વધારે વધારે નુકસાની સહન કરવી પડે છે, જેના નુકસાનીના આંકડા એટલા બધા છે ને કે એ આંકડા બોલી શકાય ફિગરમાં નથી। આશરે કારખાના 200 HP ઉપરના છે અને 60-70 કારખાના જે 50 HP ઉપર નીચેના છે એની નુકસાન આંકડા એક ટ્રિપિંગની અંદર 40-50 હજાર રૂપિયાની નુકસાની આવે છે, 40-50 લાખની નુકસાની આવે છે। પેલા અમે અગાઉ MD સાહેબ શ્રી ધવલકુમાર અને અત્યારે બીજા 3-4 D અહીંથી સાપરમાંથી રિટાયર થઈ ગયા, બધાને મૌખિક લેખિતમાં અરજી આપેલી છે, પણ રિઝર્વમાં કોઈ આવેલ જવાબ મળે। વધારેમાં વધારે કાસ્ટિંગ અને પ્લાસ્ટિક ઉદ્યોગ વધારે વિકસિત ઝોન છે, અધર કારખાનાઓ તો ખરા, મોટા મોટા કાસ્ટિંગ અને પ્લાસ્ટિક ઉદ્યોગ અને કાસ્ટિંગ ઉદ્યોગ બે વધારે પડતા GAB રેગ્યુલર કન્ટિન્યુ પ્રોસેસિંગના કારખાના છે, એના નુકસાનીના આંકડા એટલા બધા છે। એક ટ્રિપિંગ આવે એનાથી મિનિમમ એક શોટની અંદર 30-40 લાખની નુકસાની આખા સોને લાગે છે। તીના ઉદ્યોગમાં ખાલી પાણી બંધ થઈ જાય તો 1/2 કલાક વેઇટ છે, પણ આમાં વીજળી જાય છે ને એટલે સીધું ટ્રિપિંગ પડવાથી એટલો બધો ભઠ્ઠી જામી જાય છે અને આ લોકોને પ્લાસ્ટિક ઉદ્યોગવાળાને 70 હજાર લોસ લાગે છે। ધંધા એક ટ્રિપિંગમાં 30-40 લાખ રૂપિયાનો ખર્ચ લાગે છે, હવે ટ્રિપિંગના આંકડા 1-5 વારે આવે ને ક્યારેક તો 2-3 કલાકનો પણ વોલ્ટ આવી જાય છે વચમાં। હા, અને આ બધા આધાર પુરાવો સાથેની વાતો છે, મૌખિક વાતો નથી, દરેકના અમારા સીસી કેમેરા એના રિપોર્ટિંગ અમારી પાસે રાઇટિંગમાં લખેલા છે। 200 ફેક્ટરી તે ઓલરેડી કાર્યરત છે અને 170-100 કાર્યરત હમણાં ટૂંક થોડો ટાઈમમાં થશે। કારણમાં બેદરકારી, આગળના આગોતરા આયોજન નથી, 1917ની જે લાઈનો છે એની લાઈનો હજી એમને જે તે પરિસ્થિતિમાં આટલા બધા કારખાના એક્ટિવ કરે છે, નવી ફોલ્ટ લાઈન કે નવી લાઈનો નાખેલ નથી, એ મુખ્ય કારણો છે। અમે પ્લાસ્ટિક ઉદ્યોગ ધરાવી છીએ, ખાંભામાં 2018થી અમે કાર્યરત છીએ। અમારા પ્રશ્નો એટલા બધા છે કે PGVCL ની બેદરકારી વારંવાર દેખાઈ આવે છે, અમે જ્યારે પણ કમ્પ્લેન કરીએ ત્યારે અલોટેડ અધિકારી ફોન નથી ઉપાડતા, અથવા તો કમ્પ્લેન કરી તેમ કહે છે કે હમણાં તમારો નિર્ણય આવી જશે, પણ નિર્ણય આવતા 3 કલાકે ગાડી પહોંચે છે જ્યાં પણ ટ્રિપિંગ આવે છે ત્યાં, અને જુનિયર અધિકારી એની રિસ્પોન્સિબિલિટી જરાય ધરાવતા નથી। હવે લાઇનમાં આમાં એવું છે સાહેબ કે જેટલા અલોટેડ ફેક્ટરી છે ને એના કરતાં વધારે એની પાસે પાવર નથી, પણ અલોટમેન્ટ જાજુ કરેલું છે બરાબર PGVCL એ, અને બીજું કે આ વારંવાર ટ્રિપિંગ આવે છે એનું મેન્ટેનન્સ એ લોકો બુધવાર મળે જ છે સાહેબ, અમારે બધાને બુધવારે રજા હોય છે ઉદ્યોગને બરાબર, એના હિસાબે બુધવારે પણ એકઈ જાતની કાર્યવાહી થતી નથી। એ લોકો કહે છે અમે મેન્ટેનન્સ કરીએ છીએ, પણ આજે મેન્ટેનન્સ સાહેબ દેખાવું જોઈએ કે નેક્સ્ટ ટ્રિપિંગ ન આવે એ અમને દેખાતું નથી। હા સાહેબ, આમાં એવું છે કે જો બધા ઉદ્યોગને નુકસાન બહુ મોટું આવે છે બરાબર, આજે નુકસાન સહન કરવાની એક લિમિટ હોય બધાની, આજે અમે GST ભરીએ છીએ, ઇન્કમટેક્સ ભરીએ છીએ, સરકારને આટલો અમારી સાઈડથી બેનિફિટ મળે છે બરાબર, સામે અમે એક જ ઈચ્છીએ છીએ કે અમારી જે રજૂઆત છે એ તાત્કાલિક દિવસોમાં જલ્દી ને જલ્દી સરકારશ્રી આની ઉપર ડિસિઝન લીએ અને અમને બનતી અમને મદદ કરે, અમારી આ રજૂઆત છે।